नमस्ते विद्यार्थी मित्रों, પ્રશ્નોબળ અને ઘનફળ પ્રકરણના 19મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે લંબગર્ભ અને સમગર્ભ પૂરું કરેલું અને એક ઘનાકારનો બીજા ઘનાકારમાં રૂપાંતરણ પ્રકારના દાખલાઓ જોયા હતા. ઘણા બધા પ્રકારના દાખલાઓ જોયા હતા. પહેલો દાખલો ઉદાહરણ જોયું કે ગોળાને ઓગાળીને નાની નાની ગોળીઓ બનાવી છે. એક ઉદાહરણ એવું પણ જોયેલું કે કૂવો ખોદીને એમાંથી જે માટી નીકળે એમાંથી સ્ટેજ બનાવવું છે. બરાબર છે. એક દાખલો એવો પણ હતો કે શંકુ આકારના ઘઉંના ઢગલાને નળાકાર પીટમાં ભરવા છે. બરાબર. એક દાખલો એવો પણ હતો કે નળાકાર મોટા નળાકારમાં રહેલું જે નારંગ મોસંબીનું કે નારંગનું જ્યુસ છે એને આપણે નાના નાના ગ્લાસમાં ભરવા છે. આવા પ્રકારના કોઈ પણ દાખલા હોય તો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ પ્રકારનો દાખલો અને કહેવાય. એવા પ્રકારના દાખલાઓને સોલ્વ કરવા માટેની એક જ ટેકનિક જે શું હતો કે બંનેના ઘનફળને સરખા ભરવાના. પછી શંકુ 10 હોય તો શંકુનું ઘનફળ ગુણ્યા 10 કરવાનો. ગોળાની સંખ્યા ખબર ન હોય તો એમ ગુણ્યા ગોળાની સંખ્યા કરી દેવાની. ક્લિયર? ઓકે. હંમેશા બધાના ઘનફળને સરખાવવાના. એટલે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ હોય તો ફરજિયાત ઘનફળના સૂત્રો મૂકવાના. ક્ષેત્રફળના સૂત્રો મૂકશો તો નહીં ચાલે. કયા સૂત્રો મૂકવાના? ઘનફળના. એની અંદર કેટલું દ્રવ્ય સમાયેલું છે એનું ઘનફળ નક્કી થાય. બરાબર છે. ઓકે. હવે બધાના ઘનફળના સૂત્રો પહેલા આવવા જોઈએ. તો કે નળાકારનો પાયા સ્ક્વેર, શંકુનો 1/3 પાયા સ્ક્વેર, ગોળાનો 4/3 પાયા ઘન, અર્ધગોળાનો 2/3 પાયા ઘન, લંબગર્ભનો L / B / H અને સમગર્ભનો L / ઘન. જો બધાના ઘનફળના સૂત્રો તમને આવડી જતા હોય તો કોઈ પણ જાતની મુશ્કેલી પડે એવું નથી. ક્લિયર? જેટલા દાખલાઓ મેં આપને કર્યા હતા મેં કીધું તું બે દાખલાઓ જેવા દાખલા બાકી રહે છે. 1/1 આજના દાખલાની ચર્ચા શરૂ કરીએ તો સૌથી પહેલા આજના દિવસનો સૌથી પહેલો જે આપણે દાખલો જોવો છે 1/1 તો મારી સાથે જોતા જ જોતા કેટલા છે ક્વેશ્ચન નંબર 104. ક્વેશ્ચન નંબર 104 સ્ક્રીન ઉપર રકમ જોવો બોર્ડ ઉપર. બરાબર છે. એક ઘટાકારનો બીજા ઘટાકારમાં રૂપાંતરણ પ્રકારનો દાખલો છે. જો શું કે છે 6 સેમી ત્રિજ્યાના ગોળાને અંશતઃ પાણીથી ભરેલા નળાકારમાં કુએકોરો ડૂબાડ્યો છે. આથી નળાકારમાં પાણીની સપાટી 4.5 સેન્ટીમીટર વધી ગઈ તો નળાકારની ત્રિજ્યા શોધો. હવે જો સ્ટોરી શું છે ને એવું તમે કહું ભલે થોડી બાર માર્કની વ્યવસ્થિત રીતે સમજો. એક આવું નળાકાર પાત્ર છે. જે પાણીથી અંશતઃ ભરેલું છે. બરાબર. માની લઈએ અહીંયા સુધી પાણીથી ભરેલું છે. બરાબર. ઓકે.
પહેલા પાણી ક્યાં સુધી હતું? તો ત્યાં સુધી હતું, અહીંયા સુધી. ઘોડો ડૂબાડ્યો એટલે ઘોડો અમુક જગ્યા રોકશે અને એ જગ્યામાં રોકાયેલું પાણી જે ઉપર આવ્યું છે. ક્લિયર? તો પહેલા સપાટી અહીં સુધી હતી પાણીની, હવે પાણી સપાટી અહીંયા સુધી આવી ગઈ છે. ઘણા લોકો એવું કે સાહેબ ઘોડો નાખો તો પાણીનો કલર થોડો બદલાય જાય, તમે તો કલર બદલાય જાય. મેં કલર બદલાયો છે તમને સમજાવવા માટે, તમને સારી રીતે સમજાવવા માટે મેં પાણીનો કલર બદલાય જાય. પહેલા અહીંયા સુધી પાણી હતું, હવે પાણી અહીંયા સુધી આવી ગયું. કારણ કે ઘોડો ડૂબાડ્યો ને, તમે અવસર કર્યો છે કોઈ પણ વસ્તુ ભરેલી હોય પાણીની એની અંદર મોટું કંઈક વસ્તુ તમે ડૂબાડી દો એટલે પાણીની સપાટી ઊંચી આવે. બરાબર છે? સામાન્ય અવરોધન તમારું હશે. ક્લિયર છે? તો આની અંદર ઘોડો તમે ડૂબાડ્યો એટલે ઘોડાનું જેટલું કદ હશે, જેટલી જગ્યા ઘોડો રોકે છે એટલી સાઈઝનું, એટલા કદનું પાણી ઉપર આવશે. આટલું પાણી ઉપર આવ્યું. હવે મને કહો આખો આકાર કેવો છે? નળાકાર. તો એનો ટુકડો કરો, ધારો કે આ નળાકાર છે. બરાબર, અહીંયા જો અહીંયા છે તમારી પાસે આ નળાકાર છે, તો એને અહીંથી ઘટકો કરી નાખો, અહીંથી ઘટકો, ખાલી ઘટકો કરી નાખો, અહીંથી કાપી નાખો, અહીંથી કાપી નાખો, એટલો ઘટકો લો તો એ જ નળાકાર જ થાય. તો જો આખો નળાકાર હોય તો બ્લેક કલરનો જેટલો પોર્શન છે એ પણ નળાકાર જ થાય. હું ફરીથી કહું છું, કઈ રીતે આખો નળાકાર છે એને અહીંથી હું કરવત મારી દઉં, અહીંથી કરવત મારી દઉં, એટલું વધારી રાખું તો એ પણ કેવો આકાર થાય? નળાકાર જ થાય. ક્લિયર? નાની સાઈઝ નો નળાકાર થાય, પણ થાય તો એ પણ નળાકાર જ થાય. ઓકે, તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે બ્લેક કલરનો નળાકાર જે દેખાય છે એનું આપણે કામ છે. હવે કાંઈ નથી કરવાનું, ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ, પણ નળાકાર આખો નહીં લેવાનો, નળાકાર આટલો જ લેવાનો. હવે નળાકાર માત્ર ને માત્ર આટલો જ લેવાનો, કારણ કે ઘોડો ડૂબાડવાને કારણે આ નળાકાર બન્યો. બરાબર છે? પેલા અહીંયા સુધી નળાકાર હતો, હવે અહીંયા સુધી પહોંચી ગઈ પાણીની સપાટી. તો ઘોડો ડૂબાડ્યો એના કારણે કયો નળાકાર બન્યો છે? આ બ્લેક કલરનો નવો નળાકાર બન્યો છે. બરાબર, પેલા અહીંયા સુધી તો પાણી ઓલરેડી હતું, પણ ઘોડો ડૂબાડ્યો એટલે પાણી અહીંયા આવ્યું. તો ઘોડાને કારણે આટલો નળાકાર અસ્તિત્વમાં વધારે આવ્યો છે, એટલે આ બ્લેક કલરનો જે નળાકાર છે એનું ઘટફળ. બરાબર, ઘોડાનું ઘટફળ. હવે પરિમાણ શું શું આપ્યા છે, બંને વિશે કઈ ને કઈ વસ્તુ આપી છે. પહેલે જ રકમ વાંચું છું ફરીથી, તમે જોતા જજો સાથે સાથે. શું કીધું છે? 6 સેમી ગોળાના ત્રિજ્યા ને. તો ગોળાની ત્રિજ્યા કેટલી છે મિત્રો? 6 સેમી. તો ગોળો જે છે ને, અહીંથી કેન્દ્રથી બહાર સુધીનું અંતર એ 6 સેમી છે. કેટલું છે? 6 સેમી છે. ઓકે, પાણી પણ પૂરેપૂરું ડૂબાડ્યો છે. આથી નળાકારની સપાટી 4.5 સેન્ટીમીટર વધી. કેટલી વધી? પાણીની સપાટીમાં કેટલો વધારો થયો મિત્રો? 4.5 સેન્ટીમીટર જેટલો વધારો થયો. કોના માણસ? કે નળાકારની સપાટીમાં. પહેલા નળાકારની સપાટી અહીંયા હતી, હવે નળાકારની સપાટી અહીંયા પહોંચી ગઈ પાણીની સપાટી. તો 4.5 સેમી નો નળાકારની સપાટીમાં વધારો થયો એવું ચોખ્ખું લખ્યું છે. ઓકે, તો નળાકારની ત્રિજ્યા શોધો. નળાકારની ત્રિજ્યા આપણે શોધવાની છે. ઓકે, તો નળાકારની ત્રિજ્યા જે છે એને આપણે R1 કહી દઈએ, એ આપણે, અથવા તો R2 કહી દઈએ, એ આપણે શોધવાની છે. ઓકે, આટલો ડેટા રકમ આપ્યો છે. સ્ટોરી એકવાર હજી એકવાર રિપીટ કરું છું, તમે એવું ન સમજતા આટલી બધી વાર લાગી ગઈ ધારણામાં. મારે સ્ટોરી પહેલી વાર તમને સમજાવવાની એટલે વાર લાગે, પરીક્ષામાં તમારી સામે આવી પરિસ્થિતિ આવશે એટલે ઓલરેડી તમે આ બધું સાંભળેલું છે કે તમને ક્લિક થઈ જશે. ભલે આંકડા ફેરવશે, અમુક જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ ચેન્જ થઈ શકે, પણ તમને આઈડિયા આવી જશે. જો કઈ રીતે, તો ક્યાં નળાકાર હતો એમાં પહેલા પાણી અહીંયા આવતી ભરેલું હતું, જેવો ઘોડો ડૂબાડ્યો એટલે ઘોડાએ જેટલી જગ્યા રહી એટલું પાણી ઊંચું આવશે એટલે અહીંયા પાણી અહીંયા પહોંચી ગયું. તો પાણીની કેટલી સપાટીમાં વધારો થયો? 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વધી ગઈ પાણીની. પહેલા પાણી અહીંયા સુધી હતું અને હવે 4.5 જેટલું એક્સ્ટ્રા વધી ગયું. બરાબર છે? તો હવે મારે બંનેના ઘનફળને સરખાવવા પડે. એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણનો દાખલો કહી શકાય. તો મારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે મારે એટલું કરવાનું કે ગોળાનું ઘનફળ બરાબર આ નળાકારનું ઘનફળ. આટલા નળાકાર, આટલો એટલે બ્લેક કલરનો. ઓકે, તો અહીંયા શરૂઆત થશે મિત્રો દાખલાની, કે ગોળાનો ઘનફળ બરાબર નળાકારનો ઘનફળ. હું કયા નળાકારની વાત કરું છું એ ખાસ સમજજો. આખા નળાકારની વાત નથી કરતો હું, ખાલી અહીંથી માંડીને અહીંયા સુધીના નળાકારની વાત કરું છું. આટલા નળાકારની વાત કરું છું, આખા નળાકારની વાત નથી કરતો. અહીંથી એટલો જ નળાકાર બને છે ને એની જ છે. જો આખો આ નળાકાર અહીંથી કાપી નાખો, અહીંથી કાપી નાખો તો બધે નળાકાર જ હોય. એ શેપ નળાકાર થાય, ઊંચાઈ ઓછી હોય, બાકી કહેવાય તો નળાકાર જ થાય.
બરાબર છે તો હું ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ કહું છું એમાં જે નળાકાર જે કેવો નળાકાર છે આખો નળાકાર કે ખાલી બ્લેક કલરનો તો કે ખાલી બ્લેક કલરનો નળાકાર ની વાત કરું છું બરાબર કારણ કે ગોળાને કારણે ઈ નળાકાર બન્યો નો ગોળાને કારણે આ નળાકાર બન્યો છે ક્લિયર ઓકે તો હવે હું શું કરીશ બોલો તો 4 / 3 पाई आर घन बराबर पाई आर स्क्वायर एच आनो आर आर वन भी दियो अने नळाकार नो आर जे छे मने आर टू भी दियो छे बने बाजु पाई पाई तोड़ी जशे हवे किंमत मूको 4/3 गुणिया आर वन नो घन हवे आर वन आर टू डेटा पहेला लखो पड़शे मारी ऊपर तो ऊपर पहेला डेटा लखी नाखो गोळा माटे जे त्रिज्या जे छे ए लखो छु गोळो જેના માટે ત્રિજ્યા r માં આપી દીધી છે કેટલી ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે તો 6 સેમી કેટલી આપી છે મિત્રો 6 સેમી બરાબર આ બાજુ લખું છું નળાકાર એના માટે એક જ ડેટા આપેલો છે તો કે h બરાબર 4.5 સેમી અને એનો જે r છે એ r2 છે જે આપણે શોધવાનો છે બરાબર છે તો 4/3 5 5 કેન્સલ થઈ ગયો r1 નો ઘન એટલે કે 6 × 6 × 6 બરાબર છે 6 × 6 × 6 છે ક્લિયર ઓકે 4/3 ગુણ્યા 6 × 6 × 6 ઓકે ચાલો ઇઝ ઇક્વલ્સ ટુ r2 નો સ્ક્વેર r2 તો આપણને ખબર છે ને કે એ તો શોધવાનું છે ઇન્ટુ h કેટલો છે h હાઈટ જે છે 4.5 અહીં આપેલ છે ઓકે હવે આને આપણે 4.5 મતલબ 45 ના છેદમાં 10 લખી લેવા આ 45 ના છેદમાં 10 ઓલી બાજુ જાય તો 10 ઉપર જાય 45 નીચે આવે એટલે આન્સર આવો આવશે 4 × 6 × 6 × 6 હજી 10 જશે છેદમાં 3 × 45 બરાબર r2 નો સ્ક્વેર 4 × 6 × 6 × 6 × 10 નીચે 3 × 45 ઓકે ચાલો 3 × 2 = 6 5 × 2 = 10 5 × 9 = 45 3 × 13 = 3 2 × 3 = 3 2 બરાબર છે તો સુધા 4 × 8 = 16 × 32 = 64 એટલે કે 64 બરાબર r2 નો વર્ગ તેથી r2 બરાબર 64 નો વર્ગમૂળ કેટલો થાય 8 સેન્ટીમીટર એટલે કે નળાકારની ત્રિજ્યા જે છે તેથી નળાકારની ત્રિજ્યા આપણને મળી ગઈ નળાકારની ત્રિજ્યા જે છે કેટલી છે 8 સેન્ટીમીટર છે એવી ખબર પડી શું છે તો કે 8 સેન્ટીમીટર છે તો તમારી સામે પિક્ચર ક્લિયર છે બરાબર છે અને એના આધારે દાખલો ક્લિયર છે બહુ જ સરળ દાખલો છે માત્ર ને માત્ર એટલી ખબર પડવી જોઈએ કે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણનો દાખલો છે પહેલો ઘનાકાર છે ગોળો અને એના પરથી બનેલો બીજો ઘનાકાર છે નળાકાર આખો નળાકાર નહીં હો અકલો તે નળાકાર છે ક્લિયર તો એના આધારે તમે બહુ આસાનીથી દાખલો ગણીને તમારો જવાબ આપી શકો છો તો ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ સૂત્રમાં કિંમત મૂકો r2 ની કિંમત 8 તમને મળે છે અહીંથી આગળ નવા દાખલાની ચર્ચા શરૂ મિત્રો આગળનો પ્રશ્ન શરૂ કરીએ પહેલા એકાના દિવસની થિયરી યાદ કરીએ એક ઘનાકારનો બીજા ઘનાકારમાં રૂપાંતરણ કર્યું હતું તો પહેલું ઉદાહરણ આપ્યું છે ગોળાઓને ઉગાડે છે નાના નાના ગોળાઓ નાની નાની ગોળીઓ બનાવે બરાબર મોટો ગોળો ઉગાડીને નાના નાના ગોળા બનાવે બરાબર હવે પછીનો પ્રશ્ન છે એ ઉલટો છે નાના નાના ઘણા બધા ગોળાઓને ઉગાડીને એક મોટો ગોળો બનાવવા માંગે છે નાના નાના ઘણા બધા ગોળાઓને ઉગાડીને એક મોટો ગોળો બનાવવા માંગે છે એવો કે પ્રશ્ન છે જો વનમાં રકમ બોર્ડ પર જાઓ પ્રશ્ન નંબર જે છે 97 રકમ પર જાઓ જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાઓને ઉગાડીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s પ્રાઇમ હોય એવો એક મોટો લોખંડનો ગોળો બનાવવાનો છે બરાબર છે એક નવો ગોળો બનાવવાનો છે તો નવા ગોળાની ત્રિજ્યા કેટલી થાય અને s અને s પ્રાઇમ નો ગુણોત્તર કેટલો થાય હવે જો રકમ શું કહેવામાં આવે છે ને એને થોડું પ્રેક્ટિકલી સમજવાની કોશિશ કરો એક નાનો ગોળો છે જેની ત્રિજ્યા જે છે એ r છે
એટલે જે મિત્રો આર છે એવો એક ગોળો નથી એવા 27 ગોળા છે કેટલા ગોળા છે 27 ગોળા છે અને 27 ગોળા ભેગા કરવા માટે 27 ગુણ્યા એક ગોળો અને એમાંથી બનાવવામાં આવે છે એક મોટી સાઈઝનો ગોળો જેની ત્રિજ્યા r પ્રાઈમ આપેલી છે રકમીય રકમમાં તેની ત્રિજ્યા કેટલી આપેલી છે r પ્રાઈમ અને ત્રિજ્યા r આપેલી છે રકમમાં અને r પ્રાઈમ આપેલી છે બરાબર છે આ રકમ તમે સ્પષ્ટ વાંચી શકતા હશો બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે ફરીથી એકવાર રિપીટ કરું છું અને સરસ સરકારી જેની ત્રિજ્યા r હોય એવા 27 લોકડના ગોળાઓને ઉગાડીને તેમાંથી જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ r પ્રાઈમ હોય તેનો એક મોટો લોકડનો ગોળો બનાવવામાં આવે છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s છે અને આની વક્ર સપાટી s પ્રાઈમ પણ વક્ર સપાટીને તે જરૂર છે તે ત્રિજ્યાની જરૂર છે જોવું જોવો આની ત્રિજ્યા r છે અને ત્રિજ્યા r પ્રાઈમ છે અને ત્રિજ્યા r ચોખ્ખી આપેલી છે તો આની ત્રિજ્યા r પ્રાઈમ ક્લિયર તો r પ્રાઈમ અને r વચ્ચે જે સંબંધ હોય એ બરાબર કે છે તો આપણે મેળવીએ તો શું લખશું 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ બરાબર 1 ગુણ્યા મોટા ગોળાનું ઘનફળ એક વડે ગુણાકાર કરવાની જરૂર મોટા ગોળાનું ઘનફળ ફરીથી 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ પહેલા તો રકમ જોઈને આઈડિયા હોવો જોઈએ કે 27 નાના નાના ગોળાઓને ઉગાડીને એમાંથી જે લોખંડનું સિરપ નીકળે પ્રવાહી નીકળે લોખંડનું એમાંથી મોટો ગોળો ડિઝાઇન કરવાનો છે 27 ગોળાઓમાંથી બનાવવાનો છે એક મોટો ગોળો ક્લિયર તો 27 ગુણ્યા નાના ગોળાનો ઘનફળ બરાબર 1 મોટા ગોળાનો ઘનફળ તો 27 ગુણ્યા નાના ગોળાનો ઘનફળ શું થાય 4/3 પાઈ આર નો ઘન અને મોટા ગોળા શું થાય 4/3 પાઈ આર ડેશ નો ઘન અહીંયા આર ત્રિજ્યા લીધા અને આર ડેશ એટલે આર ડેશ તો આર પ્રાઈમ પણ કહી શકાય આર ડેશ પણ કહી શકાય બે બાજુ ગુણાકારનો સંબંધ છે કે જેટલો વધતો એટલો ઘટાડી શકાય 4/3 4/3 કટ પછી પાઈ પાઈ કટ ઓકે તો વધ્યું શું જો તેથી 27 ગુણ્યા r નો ઘન બરાબર r ડેશ નો ઘન 27 ગુણ્યા r નો ઘન બરાબર r ડેશ નો ઘન હવે r ને આખા કૌંસનો ઘન લખો છો આગળનો ઘન છે 3 નો આગળનો ઘન છે r નો આખા કૌંસનો ઘન બરાબર r ડેશ નો ઘન જો ફરીથી 3 નો ઘન કેટલો થાય તો કે 27 થાય r નો ઘન શું થાય તો કે r ઘન આની જગ્યાએ આઈ લખી શકાય આની જગ્યાએ આઈ લખી શકાય તો મારે આખા કૌંસનો ઘન કરવો છે તો 27 નું ઘનમૂળ 3 લઈ લીધું આખા કૌંસ ઉપર ઘન આ ઘનનું ઘનમૂળ આ લઈ લીધું આખા કૌંસ ઉપર ઘન આની જગ્યાએ આ લીધું છે તો તમને કે વાંધો ન હોવો જોઈએ ક્લિયર બંને બાજુ ઘન દૂર કરતા બંને બાજુ ઘન ને દૂર કરો તેથી શું પરિસ્થિતિ આવશે 3r બરાબર r ડેશ 3r બરાબર r ડેશ અથવા તો એવું કહી શકાય કે r ડેશ બરાબર 3r આવું પણ કહી શકાય r ડેશ બરાબર કેટલા થાય મિત્રો 3r થાય આટલી ખબર પડી ગઈ તો પહેલો પ્રશ્ન એવો હતો કે શું છે પ્રશ્નનો એનો પ્રશ્ન નવા ગોળાની ત્રિજ્યા r ડેશ શોધો r ડેશ મળી ગઈ જૂના ગોળા કરતા 3 ગણી હશે નવા ગોળાની ત્રિજ્યા જૂના ગોળા કરતા 3 ગણી હશે આટલી ખબર પડી ગઈ આપણે મોટા ગોળાની ત્રિજ્યા 3 ગણી છે કોના કરતા તો નાના કરતા ઘનફળ ભલે 27 ગણું છે પણ ત્રિજ્યા જે છે 3 ગણી થાય ઓકે ચલો બીજો પ્રશ્ન શું છે તો કે બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે s અને s પ્રાઈમ પહેલા કોનું નામ લખ્યું છે તો s નું કે s પ્રાઈમ નું તો કે પહેલા s નું નામ છે તો લખો હવે બંનેની વક્ર સપાટી ના ક્ષેત્રફળો નો ગુણોત્તર હવે જો s એટલે નાના ગોળાની વક્ર સપાટી અને s ડેશ એટલે મોટા ગોળાની વક્ર સપાટી એક એક ગોળો જ લેવાનો અહીંયા કઈ આપણે સરખામણી નથી કરતા હવે આધાર જો ઉભો થઈ ગયો છે અહીંયા એક નાનો ગોળો અહીં એક મોટો ગોળો વક્ર સપાટીનું ક્ષેત્રફળ
4 pi r square. એ વક્ર સપાટી ક્ષેત્રફળ 4 pi r dash નો સ્ક્વેર. અહીંયા r આવશે અને r dash આવશે. 4 4 કટ pi pi કટ. તો ઉપર આવશે r square, નીચે આવશે r dash નો સ્ક્વેર. અર r dash ની કિંમત તો આપેલી છે કે 3 r. તો ઉપર r square એ જ ચીજ આવશે. અને નીચે r dash ની જગ્યાએ શું આવશે 3 r નો સ્ક્વેર. બરાબર છે? ऊपर r स्क्वायर है इसके हिसाब से नीचे r डैश की जगह 3 है. ओके, तो ऊपर आवे r स्क्वायर नीचे आवे 3 નો વર્ગ કેટલો થાય તો 9 અને r નો સ્ક્વેર તો r નો સ્ક્વેર r નો સ્ક્વેર કટ થાય એટલે 1 ના છેદ માં 9 એટલે જવાબ આવે 1 છેદ 9. આ તમારો બીજો દાખલો જવાબ મળી ગયો. આ તમારો બીજો દાખલો જવાબ મળી ગયો. પહેલો દાખલો આ છે અને બીજો દાખલો આ છે. બે પ્રશ્નો રકમમાં પૂછાય છે ચોખ્ખા દેખાય છે. ફરીથી આ કેસ સ્ટોરી છેલ્લી વાર રિપીટ કરું છું. દાખલો પૂરો થાય શું કીધું છે પેલા તો કે 27 આર ત્રિજ્યામાં ગોળા ઓગાળીને એક મોટો ગોળો બનાવવામાં આવે છે. તો આર અને આર પ્રાઇમ વચ્ચેનો સંબંધ મેળવો. તો આપણે મેળવો આર અને આર પ્રાઇમ વચ્ચેનો સંબંધ. જો અને શું કહેવાય આર અને આર પ્રાઇમ વચ્ચેનો સંબંધ કે આર પ્રાઇમ જે છે એ 3 ગણો છે આર કરતા. ક્લિયર? તો કે એ કઈ રીતે મળે? તો કે 27 ગુણ્યા નાના ગુણાનું ઘનફળ બરાબર મોટા ગુણાનું ઘનફળ. એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ છે એટલે આવું કંઈ કરવું હોય તો કરી શકાય. કરાય એમાં કંઈ વાંધો નથી. પણ ઘનફળમાં કેવો ક્ષેત્રફળ મેળવો કઈ નો થાય. ઓકે, 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ. કર્ણ તત્વ ઉડાડો એટલે તમને મળે કે r ડેશ જે છે એ r કરતા 3 ગણો છે. હવે તમે s અને s ડેશ નો ગુણોત્તર શોધો તો ફાઇનલ આન્સર 1:9 આવે છે જે તમારો ફાઇનલ આન્સર થયો. અહીંયા એક ગોળો દેવાનો છે. એક ગોળાનો s અને એક મોટા ગોળાનો s ડેશ એનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો આપણે 1:9 મળે છે. અગત્યનો દાખલો છે આનો પણ સ્ક્રીનશોટ લેજો. અને પહેલાનો દાખલો ગણ્યા મેં તે સ્ક્રીનશોટ લેવાનો હતો નો લીધો એટલે બેક વિડિયો કરી લેજો. આ બીજો દાખલો આપણે પૂરો કર્યો. હવે એથી આગળ નવા દાખલાની વાત કરીએ. મિત્રો આ ટોપિક જે આપણે ભણી રહ્યા છીએ એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ એનો એક છેલ્લો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. રકમ બોર્ડ ઉપર જોતા જાઓ. પ્રશ્ન નંબર છે 121. એક ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધીની 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવી છે. આ દીવાલની ઊંચાઈ 4 મીટર અને જાડાઈ 24 સેમી છે. હવે જો આ દીવાલ બનાવવા માટે 24x12x8 સેમી માપની ઈંટો વાપરવાની હોય તો આવી કેટલી ઈંટની જરૂર આ દીવાલ બનાવવા માટે પડશે? તમારે બનાવવી છે દીવાલ. હવે તમે તમારા ઘરની દીવાલ લે છે ને ઓબ્ઝર્વ કરો બરાબર વચ્ચે રહીને તો તમને આમ જાડાઈ દેખાશે. બરાબર છે? આમ લંબાઈ પણ દેખાશે, આમ પહોળાઈ ઊંચાઈ પણ દેખાશે. આ લંબાઈ દિવાલની, આ ઊંચાઈ અને તમે સાઈડમાંથી જોશો તો તમને જાડી દિવાલ જાડી હોય એવી દેખાશે એટલે જાડાઈ. બરાબર છે? એટલે લંબઘન આકારની હોય દિવાલ. કેવા આકારની હોય બેટા? લંબઘન આકારની હોય કોઈ પણ દિવાલ. બરાબર છે? ઓકે, દિવાલ બનાવવા માટે ઉપયોગ કોનો કરવાનો છે? તો કે ઈંટનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? ઈંટનો. ઈંટને એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે હોય. તો આપણે જાણવું છે કે આ દિવાલ બનાવવા માટે કેટલી ઈંટ જોઈએ. તો તમે ઈંટમાંથી દિવાલ બનાવો છો એટલે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કરો છો. ઉદાહરણ લેવાનો, ઈંટમાંથી દિવાલ બનાવવી ધેટ મીન્સ કે તમે એક નળાકારનું બીજા નળાકારમાં રૂપાંતરણ કરવા જઈ રહ્યા છો. તો એવા પ્રકારનો કોઈ પણ દાખલો હોય તો એના માટે શું કરવાનું હોય? તો કે બંનેના ઘનફળ સરખાવવાના હોય. દિવાલના પરિમાણ શું આપેલા છે? જો 10 મીટર લંબાઈની L = 10 મીટર, ઊંચાઈ જે છે 4 મીટર, H = 4 મીટર, અને જાડાઈ એટલે એક અર્થમાં પહોળાઈ થયું દિવાલની, જાડાઈ એટલે દિવાલની પહોળાઈ જે છે એ 24 સેમી છે. જો લો સેમી જે ઓરડો મીટરમાં આપ્યો છે ને આ સેમીમાં આપ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એકમ પરિવર્તન કરવું જ પડશે. ઓકે, તો 10 મીટર લંબાઈની એક દિવાલ બનાવી છે, ઊંચાઈ 4 મીટર, જાડાઈ 24 સેમી. હવે જો આ દિવાલ બનાવવા માટે 24x12x8 24 સેમી
बार सेमी अने आठ सेमी बराबर 24 बाय 12 बाय 8 सेमी कितनी फीट ने जरूर पड़े आने के जो L1 B1 H1 आने के जो L2 B2 S2 पहला धारी के ओके दीवार बनावा माटे n जितनी मीटर ने जरूर पड़े धारो के दीवार बनावा n ईंटो की जरूर पड़े एन शोधवानुं बराबर एन गुणिया ईंट नो घनफळ दीवाल अंदर एन जेटली ईंटो वपरावानी छे एक दीवाल नो घनफळ एन ईंटो नो घनफळ सरखो थवो जोईए बराबर एक घनाकार नो बीजा घनाकार नो रूपांतर एन ईंटो नी संख्या एक नथी दीवाल एक ज छे पण ईंट एक नथी घणी बधी छे એટલે એન લખી નાખ્યું ક્લિયર ઓકે તો અહીંયા થશે એલ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર એન ગુણ્યા એલ ગુણ્યા બી ગુણ્યા એચ જો એલ બી એચ સૂત્ર અનુસરણ છે નાનું છે પણ અહીંયા એલ વન બી વન એચ વન અહીંયા એલ ટુ બી ટુ એચ ટુ બરાબર એન શોધવાનું છે હવે જો કિંમત તો હવે ઘણા ડાયરેક્ટ નીકળી જાય છે જવાબ ખોટો લાગે છે કિંમત ડાયરેક્ટ પણ ડાયરેક્ટ નું મૂકવા જોઈએ છે કેમ કારણ કે જો આ સેમીમાં આ સેમીમાં આ સેમીમાં આ સેમીમાં આ મીટરમાં આ મીટરમાં અહીંયા કિંમતો મૂકો તો વિચારીને મૂકો કે બરાબર હવે યાદ રાખજો એક ઘનાકારનો બીજા ઘનાકારમાં રૂપાંતરણ હોય ને એકમ સરખા હોય તો હોય તો તમારે એકમ તો સરખા કરવા જ પડે કિંમત મૂકતા પહેલા એકમ સરખા હોવા જોઈએ બધા તો કાં તો બધાને મીટરમાં રાખો કાં તો બધાને સેન્ટીમીટરમાં રાખો રકમમાં તો કઈ એવું હિંટ આપી નથી કે કેમાં ભરવો ગમે એમાં ભરવો જવાબ સેમ જ આવશે મીટરમાં ભરવો તો એ સેન્ટીમીટરમાં ભરવો તો એ ક્લિયર તો અહીંયા આગળ જે છે શોધવાનું છે એ તમારે એક એક વસ્તુ શોધવાની નથી તમારે ઇન્ટોની સંખ્યા શોધવાની છે ઇન્ટોની સંખ્યા ને એકમ ન હોય એમનો કે 4520 સેન્ટીમીટર ઇન્ટો જોઈએ છે ઇંટની સંખ્યા ને કોઈ એકમ હોય ને 5 ઇંટ 10 ઇંટ 20 ઇંટ જોઈએ છે 500 ઇંટ જોઈએ છે ઓકે જોવા આવશે એટલે એને એકમ નહીં હોય એટલે બધા એકમ ઉડી જશે તો એક કામ કરી મોટા ભાગની વસ્તુઓ સેમીમાં છે તો આ જે મીટરમાં છે ને સેમીમાં કરી દે કે મીટર ને સેમીમાં ફેરવા માટે 100 વડે ગુણવાના એટલે 100 ગુણ્યા 10 એટલે 4 સેમીમાં એવી રીતે 4 ગુણ્યા 100 એટલે કે 400 સેમી અહીંયા થશે 400 સેમી 4 મીટર એટલે 400 સેમી 10 મીટર એટલે 1000 સેમી કારણ કે 1 મીટર ને 100 સેમી સમાયેલા હોય એકમ પરિવર્તન ઘણો છે જે પર દૂર જવાનું છે હવે હું એકમ પરિવર્તન ની વાત કરતો હતો બરાબર છેલ્લો દાખલો છે બરાબર ટેક્સ્ટ બુક પર પછી હજી આપણે દાખલો તો ગણવાના છે ઘણા બધા બરાબર એક દોઢ લેક્ચર હજી પણ એ બધા એક્સ્ટ્રા દાખલા આવશે ટેક્સ્ટ બુક માં નથી કે ઓકે હવે જોઈ લો તો L1 ની કિંમત કેટલી છે તો કે 1000 B1 કેટલો છે 24 H1 કેટલો છે 400 N ગુણ્યા આ બધાને સેમી માર્ક છે એટલે કે ભરવાનું જરૂર નથી 14 ગુણ્યા 12 ગુણ્યા તમે જે કિંમત મૂકો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જવાબ છે એ બધા એક જ એકમમાં હોવા જોઈએ બધું સેમી 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 માં છે એટલે હવે કોઈ ચિંતાની જરૂરિયાત નથી તો 1000 ગુણ્યા 24 ગુણ્યા 400 એના છેદમાં આવશે તો 24 બીજો આવશે 12 અને ત્રીજો આવશે 8 બરાબર n એટલે તો 24 તો બે સીધા હોય છે બરાબર 8 5 40 ને પાછળ ભાગે 0 બરાબર છે હવે આને ઉડાડવા હોય તો 4 13 12 બરાબર આને 4 ઉડાડો તો 25 ચોકુ 100 પાછળ લાગે મહિનો બરાબર છે 25 5 125 n બરાબર કેટલા થાય મિત્રો 125 n બરાબર જીરા કેટલા લગાડવાના 1 અને 2 જીરો લગાડવાના 2 જીરો લગાડવાના ભાગ્યા કેટલા કરવાના 3 હવે આ છેદ તો ઉડે એટલે ભાગાકાર કરવાનું શરૂ કરો ભાગ્યા 3 કરવાના છે ને ઓકે 3 4 12 0 0 નીચે ઉતરે 5 3 1 3 વધે 2 0 3 6 18 વધે 2 0 3 6 18 વધે 2 0 પોઈન્ટ આવશે 6 6 6 એટલે એપ્રોક્સિમેટલી n બરાબર કેટલો આવે છે 41 અને 66 પોઈન્ટ
અસંખ્ય સુધી છે એટલે 66 ને બદલે હું રાઉન્ડ ફિગર 67 કરું છું. હવે આ ઈંટ ની સંખ્યા છે, ઈંટ ની સંખ્યા કોઈ અપૂર્ણાંકમાં નું લખાય એમ ન કહેવાય. 12.5 ઈંટ આપો ને 10.5 ઈંટ આપો ને એવું ન કહેવાય ભાઈ, બરાબર. ઈંટ ની સંખ્યા અપૂર્ણાંકમાં તો પછી નો અપૂર્ણાંક કોણ 4166 પોઈન્ટ પછી નો અપૂર્ણાંક તો 4167 આશરે આટલી ઈંટો જોઈએ, અપ્રોક્સિમેટલી આટલી ઈંટો જોશે આપણે, બરાબર. આટલી ઈંટ જોશે, બરાબર. દિવાલ બનાવવા માટે તો ઈંટ ની સંખ્યા જે છે અપૂર્ણાંકમાં નો અપાય જવાબ, હંમેશા જવાબ પૂર્ણાંકમાં આપવો જોઈએ. એના કારણે પોઈન્ટ પછીના જે છે આંકડાઓ હતા એટલે મેં એક વધારી દીધો, 66 ને બદલે 41 66 ને બદલે 41 67 એટલે પોઈન્ટ પછીનો આપણે ભૂલી જવું, બરાબર. કાં તો કોઈ 41 66 જવાબ આપે તોય ચાલે, પોઈન્ટ પછી ભૂલી જાવ, 66 66 જ રાખો તોય હાલે ખરા, બરાબર. રાઉન્ડ ફિગર 41 66 જવાબ આપો તોય ચાલે, 67 67 રાખો તોય ચાલે. તો અહીંયા જે છે આ દિવાલ બનાવવા માટે કેટલી ઈંટ જોઈએ એવો પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ છે કે 41 67 ઈંટ હોય તો તમારી દિવાલ બની જશે. તો મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ કરતી વખતે બંને આકારોના ઘનફળોને સરખાવવાના છે. માત્ર ને માત્ર બંનેના ઘનફળોને જો તમે સરખાવી નાખો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી આમાં થાય નહીં, બરાબર. આનું ઘનફળ બરાબર આનું ઘનફળ, ઓલાનું ઘનફળ બરાબર પહેલાનું ઘનફળ, ઓલાનું ઘનફળ બરાબર આનું ઘનફળ, બસ આ જ કરવાનું છે. બંનેના ઘનફળોને સરખાવવાના છે. નવમો ધાતુ છે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ. 9-10 દાખલા મેં તમને ગઈકાલના લેક્ચર શરૂ કર્યો ત્યારથી શીખવાડ્યા છે કે ઘનાકાર એક ઘનાકારનું રૂપાંતરણ બીજામાં થતું હોય તો એક જ પ્રક્રિયા કરવાની, આનું ઘનફળ બરાબર ઓલાનું ઘનફળ, ઘનફળનું જ સૂત્ર વાપરવાનું, ક્ષેત્રફળનું નહીં, ક્લિયર. તો અહીંયા આગળ મિત્રો એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણનો ટોપિક આગળ પૂરો થાય છે. હવે અહીંથી આગળ આપણે આજના એક નાનકડા એવા બીજા ટોપિકની સમજૂતી બનાવીએ. હવે મિત્રો આપણે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણનો ટોપિક આખો પૂરો કર્યો. જો કેટલું કર્યું છે આપણે આ ચેપ્ટરમાં તમને કહું, નળાકાર, શંકુ, ગોળો, અર્ધગોળો, લંબઘન, સમઘન, પેલા આટલા બધા આકાર એક એક વાર પૂરા કરાયા. પછી હવે જે બધા આવે છે ને નવા ટોપિકો, બધા આકાર પૂરા કર્યા પછી એમાં બધું મિક્સ આવે. ધારો કે ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ, ગોળામાંથી ગોળીઓ બનાવવાની છે, નળાકારમાંથી શંકુ બનાવવાનો છે, બરાબર છે. કુઓ ખોદીને એમાંથી જે નળાકાર કુઓ ખોદીને એમાંથી જે માટી નીકળે એમાંથી લંબઘનાકારનું સ્ટેજ બનાવવાનું છે, બરાબર. એમાં બધા આકારનો મિક્સ ઉપયોગ આવે છે. હવે એક્સ્ટ્રા દાખલાઓની શરૂઆત કરવી છે મારે, એક્સ્ટ્રા દાખલાઓ, બરાબર. જે ટેક્સ્ટબુકમાં તમને ક્યાંય નહીં જોવા મળે પણ એના આધારે પ્રશ્નો પ્રખરતા શોધ કસોટીમાં જોવા મળશે અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત આના આધારે ઓબ્જેક્ટિવ પ્રશ્નો જોવા મળશે. હવે જે પ્રશ્નો હું શરૂ કરું છું, જે ટોપિક શરૂ કરું છું એક્સ્ટ્રા દાખલાઓ, એમાંથી આજનો ટોપિક છે ગુણોત્તર વાળા દાખલા. કેવા? ગુણોત્તર વાળા પ્રશ્નો. જો બોર્ડમાં જમણી બાજુ સ્ક્રીન ઉપર તમને ઘણા બધા પ્રશ્નો અત્યારે દેખાતા હશે, બરાબર. હવે આ જે બધા પ્રશ્નો છે આવા પ્રકારના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછા એક જણનો જવાબ કેમ વિચારવો એની ચર્ચા હવે આજે આપણે કરશું. બહુ જ સહેલો પ્રકાર છે, એમસીક્યુમાં પૂછાય તો ઢોકળા માર્ગ છે, એક પણ માર્ગ આપણો જવો જોઈએ નહીં, બરાબર. એવી તૈયારી આપણે કરવાની છે. જો આવા પ્રકારના પ્રશ્નો કહું છું એ પ્રમાણે કોઈ દિવસ તમને ટેક્સ્ટબુકમાં નહીં જોવા મળે, કોઈ દિવસ નહીં, પણ આપણને આવડવું જરૂરી છે. આ પણ ભલે ટેક્સ્ટબુકમાં નથી, ઇવન અત્યાર સુધી મેં જોઈને તમને હું કહું ને તો 137 દાખલા પૂરા કર્યા, 138માં દાખલો વિશે બધાઈ જવું સાધારણ પ્રશ્નો. તો 137 દાખલા કર્યા એમાં ટેક્સ્ટબુકમાં માંડ 80-90 દાખલા છે, બાકીના 40-45 તો મેં એક્સ્ટ્રા રકમ બનાવીને તમને આપેલી છે, મેં આપેલી, બરાબર છે. એક્સ્ટ્રા રકમ બનાવીને ત્યાં આગળ તમને આપેલી છે, બરાબર. તો એનો અર્થ એવો નથી કે ખાલી ટેક્સ્ટબુક ના દાખલાઓ, બરાબર. એની સિવાય નહીં કે ઘણી બધી પ્રેક્ટિસ આપણે અત્યાર સુધી કરી જ છે, બરાબર. પણ આ પ્રકાર જ નવો છે, આ પ્રકાર તો કઈ છે જ નહીં. ઓલા જે વધારાના 40-45 દાખલા કર્યા હોય ટેક્સ્ટબુક કરતા, આપણે ટેક્સ્ટબુકમાં 80-90 દાખલા છે, આપણે 137 જેવા દાખલા બતાવવા આવ્યા છે. ઈ ગયા છે કે ટેક્સ્ટબુકમાં એને રિલેટેડ કઈ કઈ છે, પણ આને રિલેટેડ કોઈ પ્રશ્ન જ નથી ટેક્સ્ટબુકમાં, કોઈ પણ પ્રશ્નો આવા પૂછાય છે, બરાબર. આ સાવ નવી જ વસ્તુ છે આપણી માટે, ટેક્સ્ટબુકમાં આનો જરીકે કોઈ અંશ જ નથી, ક્લિયર. જો પ્રશ્નો કેવા છે, પેલા પ્રશ્નો વાંચું છું. 138 બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2.5 હતા તેની ઊંચાઈનો ગુણોત્તર 3.4 હોય તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 1 જેમ 2 છે, ત્રાસી ઊંચાઈનો ગુણોત્તર 4 જેમ 5 છે, તો તેનો ઘનફળનો ગુણોત્તર શોધો. હવે બોર્ડ પર થોડું ઓછું કરું છું, કારણ કે એમસીક્યુ માં કોઈ બોર્ડ પર બતાવવા માટે બરાબર એમસીક્યુ કે ઓબ્જેક્ટિવ માં પૂછાય સીધો જવાબ આપવાનો હોય. ત્રિજ્યાનો ગુણોત્તર 1 જેમ 2 ઊંચાઈનો 4 જેમ 5 તો ઘનફળનો ગુણોત્તર. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર h. પાઈ ને ધ્યાનમાં લઈ લેવાનું. આર નો ગુણોત્તર એક બાય પૂછે રકમમાં જો તો 1 જેમ 2 એનો વર્ગ ગુણ્યા h નો ગુણોત્તર એક બાય પૂછે તો કે 4 જેમ 5. સમજાઈ ગયું તમને? આ 1 જેમ 2 આવી પૂછે છે ઊંચાઈમાં 4 જેમ 5 આવે છે. પાઈ કેમ કરી દીધા? કારણ કે અચળ છે. ત્રિજ્યાનો ગુણોત્તર રકમમાં એક બાય પૂછે 1 જેમ 2 અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો આવે છે? 4 જેમ 5. ક્લિયર છે? ખબર પડે છે? ઓકે, તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, ગુણ્યા 4 ના છેદમાં 5 થાય મિત્રો, તો 4 4 ઉડી જશે એટલે 1 ના છેદમાં 5 એટલે કે 1 જેમ 5 જો વાર્તા પૂરી. બરાબર છે? આવો પ્રશ્ન પૂછાય તો 1 જેમ 5 જવાબ આવી ગયો. તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો? તો કે 1 જેમ 2. હવે હું આવું લખીશ નહીં, અત્યારે ઘણા જેવું થઈ છે સાહેબ, કેમ આવું લખ્યું નહીં પાછું? અત્યારે લીધું લખતા હતા સમય બચાવવા માટે 4 જેમ 5. હવે પેલા લખતો તો હવે હું નહીં લખતો, બરાબર સીધું સૂત્ર લખવાનું, અચળ તો ઉડાડી દેવાનું, બાકી રહી જાય મૂકી જવાબ આવવાનો. ક્લિયર? પછી નો પ્રશ્ન વાત, એની પછી નો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 141, પ્રશ્ન નંબર 141 જલસા પડે એવું છે. આપણે બહુ એટલે બહુ સહેલો છે આપણો, બરાબર બહુ એટલે બહુ સહેલા. સૂત્રો આવડતા જરૂર હોય, પાછા સૂત્રો આવડતા હોય તો આ પછી અવરોધ લાગે. બે ત્રિજ્યાની ગોળા ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 2 જેમ 3 છે, તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. ગોળાની વક્ર સપાટી થાય 4 પાઈ આર સ્ક્વેર, એટલે સમજો છે કે એટલા 4 અચળ છે, પાઈ અચળ છે, એટલે ખાલી આર સ્ક્વેર. આર કેટલો આવ્યો છે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર? તો કે 2 જેમ 3 આર આવ્યો છે, એનો વર્ગ કરો. 2 જેમ 3 નો વર્ગ એટલે 4 જેમ 9. આ ફાઈનલ આન્સર આવી ગયો. ત્રિજ્યાનો ગુણોત્તર 2 જેમ 3 કોણે આવ્યો? જો રકમમાં આવ્યો છે 142 100 41 માં રાખો, જો 2 જેમ 3 ત્રિજ્યાનો ગુણોત્તર આવેલો છે, તો ત્રિજ્યા ની જગ્યાએ 2 જેમ 3 મૂક્યું, વર્ગ કર્યું છે 4 જેમ 9, તમારો ફાઈનલ આન્સર આવી ગયો. ક્લિયર છે? ચાલો બેટા અહીંથી આગળ વધો. પ્રશ્ન નંબર 142, પ્રશ્ન નંબર કેટલા આવો છે મિત્રો? 142. જો 1 બાય 1 રકમ વાંચો, એનું સૂત્ર ખાલી કયો છે? હાલો એમાં શું પૂછ્યું છે? એનું સૂત્ર શું થાય? સૂત્ર કેવું લાગશે જોઈએ. બે ગોળાઓની ત્રિજ્યા ગુણોત્તર 4 જેમ 5 છે, તો તેના ઘનફળનો ગુણોત્તર. ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. અચળ છે ઉડાડો, અચળ છે ઉડાડો, એટલે આર નો ઘન. આર મળે તો 4 ના છેદમાં 5 નો ઘન. આર એટલે કેવું થાય? 4 ના છેદમાં 5 નો ઘન. 4 નો ઘન કેટલો થાય? તો 64. 5 નો ઘન કેટલો થાય? તો 125. પૂરું. આર ની જગ્યાએ 4 ના છેદમાં 5 મૂકવાનું તમને કોણે પ્રેરણા આપી? રકમમાં એક છે, ત્રિજ્યાનો ગુણોત્તર 4 જેમ 5 રકમમાં એક છે. ક્લિયર? ઓકે, પછીનો પ્રશ્ન 143, 143 વિચારો મિત્રો, બહુ જ સહેલો પ્રશ્ન છે. અચળ તો ઉડાડી દો, બાકી ના કિંમત રકમમાંથી જોઈ જોઈ મૂકી દો બસ, એનાથી વિશેષ કાંઈ કરવાનું નથી. આમાં બહુ જ સહેલો પ્રશ્ન છે આ આખો, બરાબર. એક એક માર્કના એમસીક્યુ કે ખાલી જગ્યા કે ટૂંક પ્રશ્નો, બરાબર છે, કે ખરા ખોટા વગેરે એવું કઈ પૂછાય, બરાબર જવાબ આવવો જોઈએ. બે નળાકારની ત્રિજ્યાઓનો માપનો ગુણોત્તર 3 જેમ 4, ઊંચાઈનો ગુણોત્તર 4 જેમ 3, તો ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? નળાકારનો ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. અચળ સંખ્યા ખાલી પાઈ છે, ઘણા કે આ બે પણ અચળ બેટા એ ઘાતમાં છે, એને નહીં ઉડાડવાનું. અહીંયા આગળ બેવો જ નહીં, અહીંયા બેવો જ નહીં, તો એને ઉડાડવાના થાય, પણ આ તો ઘાતમાં બે છે, એ તો રાખવાનું. હાલો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો છે? 3 જેમ 4, 3 જેમ 4 એનો કરવાનો પછી વર્ગ ગુણ્યા ઊંચાઈનો ગુણોત્તર કેટલો છે? 4 જેમ 3. ત્રિજ્યાનો 3 જેમ 4 નો વર્ગ 4 જેમ 3, 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ કેટલો થાય? 16 ગુણ્યા 4 ના છે 3, 3 ફેરી 9 ચોકે ચોકે 16, એટલે જવાબ આવશે 3 જેમ 4. આ તમારો ફાઈનલ આન્સર છે મિત્રો. કેટલો આન્સર આવશે? 3 જેમ 4 આ ફાઈનલ આન્સર છે. બહુ જ સહેલું છે ભાઈ. આર ની કિંમત રકમમાંથી જોઈ મૂકો, એચ ની રકમમાંથી, આને કેમ ધ્યાનમાં નહીં લેવાનું? પાઈ ની કારણ કે અચળ પદ છે, ગુણોત્તર લ્યો ને તો એ ઉડી જાય. તમે જો બે નળાકાર છે, પહેલા માટે કે પાઈ આર સ્ક્વેર સૂત્ર આવે, ભાગ્યા બીજા માટે કે પાઈ આર સ્ક્વેર સૂત્ર આવે, પાઈ ભાઈ તો
બરાબર બે અલગ અલગ નળાકાર બનાવે છે ને ભાઈ તો આ એક નળાકારનું ઘનફળ બીજા નળાકારનું ઘનફળ ભાઈ ભાઈ બની બહુની જવાબ ચર્ચા છે એટલે ગુણોત્તરવાળા દાખલામાં હંમેશા પાઈ એટલે કે અચળ સંખ્યા હંમેશા ઉભી થાય કોઈ પણ અચળ સંખ્યા હોય પાઈ હોય કે બે હોય કે ત્રણ હોય કે ચાર હોય કે તો નહીં હોય